સામર્થ તમારા જીવનના અંદર અદ્ભુત રીતેથી પ્રગટ થશે. બોલી આમેન. અને પ્રભુના વચનના આધારિત એક પણ ક્યા બોલતે હૈ એક ભી સ્ટેપ એક ભી ઢગલું ઢગલું ક્યા બોલતે હૈ હા એક પણ ઢગલું એ વ્યર્થ જશે નહીં, પણ એ હર એક સ્ટેપ જો હૈ વો વિક્ટરીયન્સ હોગા, વિજયવંત જીવન. બોલીએ વિજયવંત જીવન. જે કોઈ ઈસુના હાથના અંદર પોતાને સમર્પણ કરે છે, પ્રભુ કી સ્તુતિ હો, પ્રભુ તેમને ચલાવે છે, યહોવા તેને નિત્ય દોરે છે. બોલીએ આમેન. યહોવા તેને શું કરે છે? નિત્ય દોરે છે. યહોવા ઉસકી અગવાઈ કરતા હૈ. ઓર કિસ તરહ હમ પ્રભુ કે વચનો મેં દેખ રહે હૈ, યહોવા ઉસકો ચલાતા હૈ, તો કોન સા શત્રુ ઉસકી ખિલાફ મેં ખડા હોગા. હોગે બહોત સારે શત્રુ ખડે હોંગે. શત્રુ ઇન્સાન હી નહીં હો સકતા હૈ, શત્રુ એક ક્લાઇમેટ પણ હો સકે, ક્લાઇમેટ ભી હો સકતા હૈ, બીમારી ભી હો સકતી હૈ, કુછ ડિમોનિક સ્પિરિટ જો લોગો કે વિરોધ મેં કુછ ભી પ્લાન કરતા હૈ, અનેક પ્રકાર કે જો બાતે ડાલતા હૈ. શત્રુ પાપ ભી એક શત્રુ હો સકતા હૈ, ઓર અનેક પ્રકાર કી બાતે બુરી આદતે ભી શત્રુ હો સકતા હૈ, હો સકતા હૈ નહીં હોતા હૈ. ઓર વો આત્મિક જીવન મેં સે ગિરાને કે લિયે, લોગોં કો નાશ કરને કે લિયે ઉસકી બહોત બડી યોજના લોગોં કે સામને વો ડાલને કે લિયે કોશિશ કરતા હૈ. બટ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ, બાય ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ, બાય ધ ગ્રેસ ઓફ ગોડ, પરમેશ્વર કે મહાન સામર્થ કે વજહ સે હમે વિજય હોગી. બોલીએ આમેન. હમ જય પાયેંગે. બોલીએ જય પાયેંગે. ક્યોંકિ હમને માર્ગ અપની ચિંતા ખુદ કે પાસ નહીં રખી હૈ, પર જો હમે બનાને વાલા હૈ વહી હમે ચલાને વાલા ભી હૈ. બોલીએ આમેન. હાલેલુયા. જો હમે ચલાને વાલા હૈ વહી હમે અગવાઈ કરને વાલા ભી હૈ. બોલીએ આમેન. હાલેલુયા. જો હમે અગવાઈ કરતા હૈ વહી હમે સંભાલને વાલા ભી હૈ. બોલીએ આમેન. જો હમે સંભાલતા હૈ વો હમે જીતાયેગા ભી. બોલીએ આમેન. હાલેલુયા. ટચ માય ગેટ રેડી ફોર જીસસ. એના માટે ઈશ્વરના માટે તૈયાર થઈ જાઓ. આ વર્ષના દર દેવ તમારા જીવનને અદ્ભુત રીતે ઉપયોગ કરવા માંગે છે. હાલેલુયા. અને દેવના અજાયબી કાર્ય આપણા આંખોથી આપણે જોવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. મુશ્કેલી તો એ થશે, એ થવાની છે, એ નોર્મલ છે. કોઈ પણ પ્રકારનું સતાવણી, કોઈ પણ પ્રકારના જીવનમાં આવનારી રૂકાવટો એ નોર્મલ છે. બોલીએ નોર્મલ છે. બધા જ કહો નોર્મલ છે. ઘબરાવાનું બિલકુલ નહીં. કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં આવે, સ્ટ્રોંગ રહો ઈશ્વરના નામમાં. તમારી ચિંતા યહોવા પર છોડી દો. બોલીએ આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. પ્રભુની સ્તુતિ થા. અમારી સાક્ષી તમને ખબર હોય કે જ્યારે મેં 1998 ના અંદર મિનિસ્ટ્રી માટે ગયા, મને આજે છોકરો પૂછતો હતો કે તમારે કયા ગામના અંદર એવું પર પ્રોબ્લેમ થયેલો. મેને કઈ બતાવ્યું. મેં કીધું છે એમને ક્યારેક આપણે તે એરિયામાં જઈશું તો તે ઘર પણ બતાવીશ તમને. મારા વાલાઓ 1998માં જ્યારે મેં મિનિસ્ટ્રી માટે ગયા અને વિરોધી લોકો એમને ઝેર પીવડાવી, ઝેર પીવડાવી, ઈશ્વરના નામમાં તે નોર્મલ થઈ ગયું. હાલેલુયા. કોઈ પણ અમારો એક વાળ પણ વાંકો વળવા દીધો નહીં. દેવી સુરક્ષિત રખ્યા. બોલીએ આમેન. ચાર સેવકો અમે ચારે ચાર આજે બી જીવતા છે ઈશ્વરના નામમાં. હાલેલુયા. તેમના અનુગ્રહમાં. બોલીએ આમેન. હાલેલુયા. ઝેરનો પાવર કેટલો છે તેનો અનુભવ થઈ ગયો. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. હા, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થઈ ગયો. પણ ઝેરના ઇફેક્ટ અમારા શરીરમાં દેવે થવા દીધી નહીં. હાલેલુયા. હાલેલુયા. અમે જ્યારે જે પીધું ત્યારે એમ કીધું કે પ્રભુ એ ઝેર પાણીમાં નતા, અમે જોયું નથી એ શું છે, એ અમને ખબર નહીં, તમે જાણો છો. એ અમે તમને સોંપી દઈએ છે, તમારા હાથ અંદર સોંપી દઈએ છે. એને શુદ્ધ પવિત્ર કરો. જો હમ પીએંગે, યહાં સે 3.5 ઘંટે ચલકર જાના હૈ, હમ આરામ સે અપને ઘર પહોંચના છીએ. ઓર પ્રભુ ને હમકો પહોંચાયા. હાલેલુયા. ઓર આજ આપકે સામને પ્રભુ ને ખડા કિયા હૈ. બોલીએ આમેન. તમારા માર્ગની ચિંતા યહોવા પર છોડી દો, યહોવા પર છોડી દો. ભાઈ, અગર તમારા ઘરમાં કઈ પણ પ્રકારની પરિસ્થિતિ તમને વારંવાર ડિસ્ટર્બ કરતી હોય, તમારી ચિંતા યહોવા પર છોડી દે. હાલેલુયા. બહેન, કઈ કઈ પ્રકારની ચિંતા તમારા જીવનમાં હોય, કઈ ને કઈ પ્રોબ્લેમ દેખાતો હોય, આજે રાત્રે તમારી ચિંતા યહોવા પર છોડી દે. ઓ, તે સફળ થવાનું છે. બોલીએ આમેન. હાલેલુયા. તમે વિજય થવાના છો. આજે તમે ક્યા બોલતે હૈ વો નહીં, વો લાસ્ટ વો ક્રિકેટ વાલે બોલતે હૈ ના,
આ ફાઈનલ યસ હા વો મુજે આઈડિયા નહીં બાબુ ક્યુંકી મુજે વો ખેલને કા કોઈ મોકા હી નહીં મિલા મેં બચ્ચો કે સાથ એક દિન એસા બેટ લેકર ખેલને લગા તો બચ્ચે લોગ મુજે બોલ દે અરે અપા અરે મોઠા પા મતલબ દાદાજી તમે તો એટલા મોટા તો પણ તમને આવડતું નથી મેં કોઈ મને ખબર જ ના મળે બેટા તો આજે ફાઈનલ છે બોલીએ ફાઈનલ જીતવાના છો ઈશ્વરના નામમાં બોલીએ આમેન કેવી રીતના જીતીશું આપણો જે કઈ પણ બોજો હોય ને તે બધો જ ઈશ્વરના નામમાં એના પર નાખી દઈએ હે ના ઈશ્વર પર નાખી દે અને જુઓ પછી આગળ શું થશે તે દેવ તમારી સાથે વિજયનું કામ કરવાનો છે હાલેલુયા વિક્ટરીઝ કા બોલી આમેન કોઈ કહે છે અમારા જીવનમાં એટલા વર્ષો થઈ ગયા બાબા પ્રાર્થના કરી કરીને થાકી ગયા અમે પણ જવાબ નથી મળ્યો હા આજે જવાબ છે આજે તમારો બોજો પૂરેપૂરો યહોવા પર નાખી દો અમારા ઘરે ગયા અઠવાડિયાની અંદર એક નવું પરિવાર પ્રાર્થના માટે આવ્યું અને મેં એ લોકોને કીધું કે પ્રેયર સેન્ટર પર જાઓ હું ત્યાં આવું છું અને એ લોકો ત્યાં ગયા બહુ જ બહુ જ બાપ દાદાથી એક તે લોકો રૂઢિચુસ્ત એવા એક જીવન જે જીતા હતા જીવતા હતા અને બહુ ભયંકર પરિસ્થિતિ એમનો જવાન દીકરો બહુ જ પીડાતો અને તેઓ ભણવા માટે ગયો પણ તે ભણી શક્યો નહીં એમ જંગલમાં જે ઝાડીઓ હતી તેમાં એ સંતાઈ રહેતો ના જમવાનું ના પાણી પીવાનું એવી પરિસ્થિતિ અને તેઓ બહુ જ પીડિત થઈ ગયા એમના ઘરમાં પણ દેવસ્થાન ને એવું બધું એમના ખેતરોમાં પણ બાપ દાદાઓથી ચાલતું આવ્યું એવી પરિસ્થિતિ છે હતી અને પછી એ લોકો ત્યાં ગયા ફ્રાઈડે આવ્યા અને એના માટે પ્રાર્થના થઈ પ્રભુની સ્તુતિ થાવ પ્રભુએ એમને છુટકારો આપ્યો અને પાછા બીજે દિવસે પાછા આવ્યા તો બેન કહેતા હતા ભાઈ એ અમને બહુ હેરાન કરે છે એ અમને એવું કરે છે તેવું કરે છે મેં કહ્યું બેન આવું બોલવાનું છોડી દો તમારો છોકરો આજથી સાજો થઈ ગયો છે બસ આટલું રાખ બીજું બોલવાનું નહીં આમ મેં એમને સ્ટ્રિક્ટલી કહી દીધું અને પછી તેણે માની લીધું હાલેલુયા માની લીધું આજે મેં જ્યાં હોટલમાં હતા ફોન આવ્યો બે ત્રણ વાર ફોન કર્યો સાહેબ સારું થઈ ગયો દીકરો હાલેલુયા એ પ્રભુનું કામ છે જ્યાં સુધી આપણો બોજો ઈશુ પર ના નાખીશું નહીં નાખીશું ત્યાં સુધી ચિંતા બી રહેશે અને બધી પ્રકારની તકલીફો રહેશે હા ચિંતા મને પણ થાય છે પણ ચિંતાને લઈને ફરતો નથી એ ઈશુને સોંપી દઉં છું ઈશુ ચલાવે છે બોલી આમે દરેક વ્યક્તિની ચિંતા થાય જ છે કોઈ પણ પ્રકારનો બોજ આવે એ ચિંતાઓ આવે પરંતુ એ આપણે નહીં લઈને ફરવાનું એને ઈશુને સોંપવાનું છે બોલી આમે જો આપણે ઈશુને સોંપી દઈશું તો દેવ આપણા જીવનમાં ચમત્કાર કરશે બોલી આમે આપણો બોજ ઈશુને સમર્પણ કરવાથી આપણે ચમત્કાર જોવાના છે બોલી આમેન જ્યાં સુધી આપણે ચમત્કાર જોવા માટેનું ચિંતા કે આપણો બોજ દેવના હાથના અંદર સમર્પણ નહીં કરીશું તો ચમત્કાર નહીં જોઈ શકીશું એટલા માટે આજે રાત્રે બોલીએ આજે રાત્રે હું કશું ચિંતા લઈ જવાનો નથી બધું જ ઈશુને આપી દઈશ અને ઈશુએ મને ખરી શાંતિ આપી છે તે લઈને હું જવાનો છું હાલેલુયા મેરે ખ્યાલ સે 14 કા 26વા વચન હમ પઢેંગે યુહન્નાજી સુસમાચાર પઢીએ જલ્દી 14 કા 26 જોન ચેપ્ટર પ્લીઝ રીડ ફાસ્ટ ગ્લોરી ટુ જીસસ હાલેલુયા સબોપા મા શખા થલા મા પઢીએ જલ્દી 7 પઢીએ 27 પઢીએ પડી જો તમને શાંતિ આપીને જાઉં છું હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ હું તમને આપું છું હાલેલુયા હું તમને શાંતિ આપીને જાઉં છું અને મારી શાંતિ હું તમને આપું છું બોલીએ આપું છું આજે પ્રભુ તમને તેમની શાંતિ પૂરી રીતેથી આપવા માંગે છે આપણે મસીહ તો છે ચર્ચમાં તો જઈએ છે બધું જ વર્શિપ પણ કરીએ છીએ ગીત પણ ગાઈએ છીએ ક્વાયર સાથે આપણે જોઈન થઈએ છીએ અને બધું જ આપણે પ્રાર્થનામાં પણ રહીએ છીએ પરંતુ તેમના સાચી શાંતિનો અનુભવ ના થયો હોય આજ રાત્રે છે એ શાંતિ આપણને મળવાની છે બોલીએ આમેન એ અનુભવ થવાનો છે બોલીએ આમેન હાલેલુયા અહીંયા લખ્યું છે મેં તુમ્હે શાંતિ દિયે જાતા હું અપની શાંતિ તુમ્હે દેતા હું
જેસે સંસાર દેતા હૈ વૈસે મેં તુમ્હે નહીં દેતા. પડીએ આગે ગુજરાતી માં પડીએ. જેમ જગત આપે છે જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવાના દો. તમારા હૃદયને શું થવાનો દો? વ્યાકુળ થવાના. બધા જ બોલે, તમારા હૃદયને શું થવાના દો? વ્યાકુળ થવાના દો. હા, આપાત જે ચિંતામાં કોતી બાબાય હારી ખાના હોગી ખાજે બાયા તું તે ઉખાડ્યો જેને દેખા તો શાકભાજી લેવા જાય છે ને, ટમેટા બી તે જ બેગમાં, કાંદા બી તે જ બેગમાં, મરચા બી તે જ બેગમાં, ભજીયા બી તે જ બેગમાં, પછી બધો જ ટોપલો આપણે હાથે લે છે. તો મરચા કાંદા ટમેટા, અગર ટામેટા વધારે પાકેલા હોય તો એમની હાલત શું થાય કહો તમે હવે, હે કે નહીં? એટલે બધો આપણે હાથે જ આપણે જ લઈએ છે, એક જ થેલામાં ભર્યા કરીએ છે, પણ નાખતા નથી. એટલા માટે પછી આપણો બોજ હલકો થતો નથી. આજે તે થવાનો છે. બોલી આમીન. હાલેલુયા. બોલી હાલેલુયા. અધિકાર લેના હૈ. ક્યા લેના હૈ? क्या लेना है? अधिकार. कहना है हर एक सताने वाले विचार नासरत यीशु के नाम से गिठाओ. तेरा कोई यहां पर हक नहीं है. ये परमेश्वर का मंदिर है जिसमें परमेश्वर का आत्मा रहना चाहिए. बोलिया में हालेलुया. बाइबल में लिखा है पवित्र आत्मा ने शोकित ना करो. हम लोग उसका विरोध में कुछ काम करते हैं तभी ही शोकित नहीं होता, बट जब भी हम आज्ञा को तोड़ देते हैं या कभी हम उसको रिस्पेक्ट नहीं देते जो पवित्र आत्मा अपने साथे वात करे छे એનું સાંભળવાનું છોડી દે છે અને આપણે પોતે સાંભળી સાંભળીને બોજ ઉદાસીત થઈ જાય છે ત્યારે પણ પવિત્ર આત્મા ખિન્ન થાય છે. પણ પવિત્ર આત્મા આપણને સારું માર્ગદર્શન કરે છે. હાલેલુયા. સારું માર્ગદર્શન કરે છે. તો અહીંયા લખ્યું છે તમારા મનને વ્યાકુળ થવા ન દો. હે ના? તમારા મનને વ્યાકુળ થવા ન દો. દેવ તમારી સાથે છે. બોલી આમીન. હાલેલુયા. બોલી હાલેલુયા. તમને ખબર હશે 2009 ના અંદર હું જ્યારે બહારના દેશના અંદર ગયો અને આવતા મુંબઈ શહેરના અંદર મારું બહુ મોટું એમ બોજ મોટો એમ પ્રોબ્લેમ થઈ ગયો. રાત્રે હું 4 વાગે એરપોર્ટમાંથી બહાર નીકળીને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પર જતો અને તે સમયના અંદર ટેક્સીવાળાને હાથ આપ્યો. મારે રેલવે સ્ટેશન જવાનું હતું અને એ ટેક્સીવાળો સમજી ગયો કે આ બહારના દેશથી આવેલો છે, બહારથી યાત્રી આવેલો છે. આજે એમની પાસે જે કંઈ છે તે અમે લૂંટી લઈશું અને એમને મારી નાખી દઈશું. બહુ જ મોટી બાંદ્રા ટર્મિનસ એરિયાના અંદર ગટર છે, એ ગટરના અંદર અમે ફેંકી દઈશું એવી એક યોજના કરીને જુઓ તો તે ટેક્સીનો ડ્રાઈવર કેટલો બધો ખુશ થઈ ગયો કે આજે અમારી પાસે ઘણા બધા પૈસા આવી જવાના છે હને. અને એમને તો અમે નાસ્કા જ નાખીશું. અને પછી હું એ ટેક્સીમાં બેસી ગયો અને એ બહાર જઈને ફોન કરીને વાત કરી લીધી કે હું એક યાત્રીને લઈને આવું છું, તમે આગળ રહેજો. અને બીજા જે ચોર લોકો હતા તેમને એને વાત કરી લીધી, જરાક આગળ લઈ ગયો અને તે ચોર લોકોને તે ટેક્સીમાં બેસાડ્યા. અને જેમ બેસાડ્યા તેમ મારી જોડે મસ્કરી જેવા કરવા માંડ્યા અને બહુ જ. તો મેં ટેક્સીવાળાને કીધું કે એટલા બધા લોકોને તમે કેમ બેસાડો છો, એમાં તો 3 યા 4 માણસોની એક એલાઉડ છે અને તમે એટલા બધાને બેસાડી દીધા, મતલબ 6 જણ. તો જેમ તેમ કરીને બેઠા હતા એવી રીતના. સો પછી એક ના, કંઈ વાંધો નહીં, રાતનો સમય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પછી એ મારી જોડે મજાક કરવા માંડ્યા. એમની પાસે બે હોર્સ કરવા માટેનું એક સ્પ્રે હતી
અને જ્યારે મજા કરવા માંડ્યા હું સમજી ગયો કે આજે મારું કંઈ છે, આજે મારું કંઈક લાસ્ટ ડે જ હશે. અને કેમ કે તે બહુ બધો એમ ખરાબ એમ વ્યવહાર જેવો કરવા માંડ્યા. પછી એ સ્પ્રે કાઢી મને એમ સ્પ્રે મારીને બેહોશ કરવા માટે, પરંતુ જે સ્પ્રેનું બોટલ કાઢતા જ મેં ઈશ્વરને કીધું કે પ્રભુ એ બોટલના અંદર જે કોઈ હોય તે નોર્મલ થઈ જાય, મારા શરીરમાં કોઈ પણ ઇફેક્ટ ના થાય. હાલેલુયા. એણે એ બોટલ પણ કાઢી મારા દાઢીને પણ પકડ્યું કે સ્પ્રે મારવા માટે, પણ તે સ્પ્રે મારી શક્યા નહીં. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાઓ. અને પછી નહીં માર્યા એટલે મેં પ્રભુને કીધું કે હે પ્રભુ, એ બધું બહુ જ ગરબડ થઈ રહેલી છે, કદાચ આજે મારું એમ નુકસાન કરી નાખે, મને મારી નાખે, તો મારો આત્માને તમારી પાસે લે છે અને મારા શરીરની પણ તમે સંભાળ રાખજો, કસે પણ ફેંકી ના દે પણ વ્યવસ્થિત જગ્યા પર મૂકી દે. પણ એક વાત યાદ, એક બાબત મેં યાદ રાખજે, અગર મને મારે તો મારી જગ્યા પર આ છ ના છ બધા જ તમારી સેવા માટે ઉભા થવાના હોય તો. હાલેલુયા. અને એવી મેં પ્રાર્થના કરી અને પછી એ લોકો મને આગળ લઈ ગયા, લઈ ગયા ટેક્સીમાંથી જેમ બહાર, મતલબ જે એરિયા અંદર લઈ ગયા ગટરના સાઈડના અંદર. અને પછી એ બહુ જેમ ધોકામુક્કી જેવું કરતા હતા અને હું બહાર નીકળ્યો, ટેક્સી ચા ઉભી રાખી, બધા ઉતરી ગયા અને ચારે બાજુ એ ઉભા થઈ ગયા. અને એક પાસે પિસ્તોલ હતી તે કાઢી અને પિસ્તોલ મારવા માટે એ બટન દબાવતો, એક પાસે જે ચાકુ હતું તે કાઢ્યું મારવા માટે. પણ પ્રભુની સ્તુતિ થાવ, મને પણ એટલી તાકાત આવી ગઈ કે એ છ જણ, એ આ છ જણ છે એમના કરતા હું બહુ સિંગલ અને બહુ નાનો માણસ, જેમ વિમલ ભાઈ છે તેવો જ, એટલો જ પતલો હતો ભાઈ. પણ મુજમે એટલી તાકાત આ ગઈ હતી, છે કે છે કો એક ઈ ઝટકે મેં ગિરા દેતા, મેરા હાથ ભી એસા હો ગયા થા, અભી દુંગા એસા. બહોત પાવર આ ગઈ. પણ ઉતને મેં આવાજ આયા, વેઇટ, ઇંગ્લિશ મેં આવાજ આયા થા, ઇંતજાર કર. સો મેં ઇંતજાર કિયા ઓર એક શબ્દ આયા કે ઉસકો બોલ દે, ઓર ફિર મેને ઉસકો બોલા મુજે 2 મિનિટ દીજિયે, અભી જો ભી આગે હોગા વો હોગા, વો ગિર ગયે તો વો ગિર જાયેંગે, મેં ગિરૂંગા તો મેં ગિરૂંગા પર હોગા. ફિર પરમેશ્વર કી સ્તુતિ હો કે વહાં પર પ્રભુ કા સામર્થ્ય પ્રગટ હુઆ ઓર મેને 2 મિનિટ માંગા, 2 મિનિટ મેં મુજે ઇશુ કે બારે મેં ઉસકો બોલના હી બોલના હૈ. હાલેલુયા. મેને બોલના આરંભ કર દિયા, વે વાઇબ્રેટ હોને લગે ઓર ઉસકા પિસ્તોલ ભી કુછ ભી કામ નહીં કિયા, કિતના બટન દબા રહા થા વો ભી કુછ ચાલુ હી નહીં હુઆ, જિસને ચાકુ ઉઠાયા ઉસકા હાથ ભી આગે આ હી નહીં રહા થા, સ્ટેચ્યુ જૈસા હો ગયા, સ્ટેચ્યુ જેવું થઈ ગયો. હાલેલુયા. આજીથી સાચી મારા જીવનમાં પ્રભુએ કામ કર્યું છે, બોલી આમેન. હાલેલુયા. અને પછી કેવા માંડ્યા, સાહેબ સાહેબ તમે કેવા માણસ છો, અમે તો એક ફોનમાં પોલીસ વાળાને ગભરાવીએ છે પણ તમે તો અમને થતરાવી દીધા. ભાઈ એને કીધું કે જે દેવે તમને બનાવ્યા છે અને જે દેવે મને બનાવ્યા છે તેમનો સેવક હું છું. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુની સ્તુતિ થાવ. ત્યારે એ બોજ બહુ ઢીલા થઈ ગયા અને કેવા માંડ્યા કે સાહેબજી અમે કશું તમારી પાસેથી લેવાના નથી, અમે તમને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા માટે આવીએ છીએ એમ કે. મેં કીધું ના, હવે કામ તો થઈ ગયું છે, હા હવે એ લોકોને મારે કેમ નહીં જવું જોઈએ, નહીં મેં જોયેલું છે, મારે જોયેલું હતું તે એરિયા, એટલે હું ચાલતો નીકળી જઈશ, તમે જાઓ તમારા કામમાં લાગો, મતલબ તમારા ઘરે જાઓ, હું મારી રીતે હું નીકળી જઈશ. અને પ્રભુએ મને બચાવ્યું, બોલીએ આમીન. હાલેલુયા. જેવો આવી પરિસ્થિતિમાં ચાલતો હતો ત્યારે આ વચન મને યાદ આવે છે, ગીત શાસ્ત્ર 23મો અધ્યાયનું ત્રીજું વચન વાંચો. ગીત શાસ્ત્ર 23નું ત્રીજું વચન વાંચો, વાંચો જલ્દી. ગ્લોરી ટુ જીસસ. હાલેલુયા. તે મારા આત્માને તાજો કરે છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે, મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. અને આગળ, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, જો કે મરણની છાયાના ખીણમાં હું ચાલું, તોય હું કંઈ પણ ભૂંડાઈથી જો અહીંયા લખે છે તોય હું કોઈ પણ ભૂંડાઈથી ભીસ નહીં. બોલી આમેન. બધા બોલે આમેન. હાલેલુયા. કેમ નહીં ભીસો, આગળ વચન છે, કેમ કે તું મારી સાથે, તું મારી સાથે છે. બોલી આમેન. હાલેલુયા.
હાલેલુયા. અને તારી લાકડી ને તારી છોડી મને શું કરે છે? વાવ, હાલેલુયા. દેવના વચનો આપણને દિલાસો આપે છે. બોલી આમેન. તારી લાકડી અને તારી છોડી મને દિલાસો આપે છે. દિલાસો આપનારું વચન આપણા હૃદયના અંદર ગુંજવું છે. બોલી આમેન. તો ગમે તે પ્રકારની પરિસ્થિતિ જીવતા આવે તેના અંદર આપણે જય પામીશું. શું પામીશું? જય. બોલીએ જય. હાલેલુયા. બોલીએ હાલેલુયા. પરમેશ્વર કી સ્તુતિ હો. ये जीवते एक्सपीरियंस तुम्हारा ने मारा जीवन अंदर आ दिवसों अंदर देवते करावी रहे होशे. तो आ 2024 ना साल ना अंदर देव तुम्हारा बधाज कार्य में ए सफलता में बदलवा मांगे छे. आम से मराठी मध्ये असं लिहिलेलं आहे, तुझे सर्व कार्य सिद्धीस नई. मतलब तुम्हारा बधूज काम सफलता ना अंदर बदली देसे. हालेलुया. सफल થઈ જશે. જે તમે એક્ઝામ આપી આપીને થાકી રહ્યા હોય ને, આ વર્ષમાં નોકરી પણ મળી જવાની છે. તમે પાસ થઈ જશો. બોલી આમેન. દેવની સેવક આત્મામાં પ્રેરિત થઈને બોલી રહ્યો છે. કોની નોકરી જોઈએ છે? હાઉ મેની, કેટલા બેનો, જવાન બેટા બેટિયા જો નોકરીની તલાફ, નોકરીની આશા રાખે છે, લિફ્ટ અપ યોર હેન્ડ. ઓ, તમને પ્રભુ બ્લેસિંગ કરવા માંગે છે. બોલી આમેન. હાલેલુયા. તમે વિશ્વાસથી ગ્રહણ કરી લો, આ વર્ષમાં મને નોકરી જોઈએ એટલી જોઈએ, અને તે પ્રભુ કરી દે છે. હાલેલુયા. એ જોક નથી, એ રિયાલિટી છે. બોલીએ આમેન. હાલેલુયા. થશે કે નહીં? નથી ગયા આખી તેના દસુભાઈ પોતા પોતાની રીતે નહીં કહે, પણ આત્માના પ્રેરણામાં કહે છે. અને આજ સુધી 34 યર્સમાં 34 વર્ષના સેવકાઈના ક્ષેત્રના દળ મેં જોયું છે. અને આ ભાઈ પ્રભુનું સેવક પાસ્ટર નરેશભાઈ નિબળદાથી છે. 22-23 વર્ષથી અમે સાથે છે. પ્રભુની સ્તુતિ થાવ. એવો પણ જોવે છે. પૌલુસભાઈ જે છે, અમે 55 એમની સાથે છે, એ પણ જોવે છે. 55 સંગતિ આજે પણ અમે જે છે તે છે. હાલેલુયા. એ મારા કરતા મોટો છે, હું એને ખીચવાઈ દઉં છું, પણ એને કોઈ ખટો લાગતો નથી. લાગતું પણ હોય પણ એ જીરાવી નાખે છે. પહોંચે પણ મારી સુધી નહીં પહોંચે ના કે ભાઈ. હા, પણ એને દેવના કાર્યને હકીકત જોઈ લીધું છે. હાલેલુયા. જેમ સિમોન કહે છે, હે પિતા, હવે તારા સેવકે તારી મહિમાને આંખોથી જોઈ લીધું છે. હાલેલુયા. આજે તમે દેવની મહિમાને જોવાના છો. હાલેલુયા. તારી લાકડીને તારી છોડીને શું કરે છે? બધા જ કહો શું કહે છે? તો આપણી ચિંતા આપણી પાસે રાખવી જોઈએ કે પ્રભુ પર નાખવું જોઈએ? હાલેલુયા. પરમેશ્વરની સ્તુતિ હો. પરમેશ્વરની મહિમા આ દિવસોના દળ આપણા જીવનમાં અજો અને અજો વધારે 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 પ્રગટ થવાના છે. એમની સાથે આપણે એક વચન વાંચીએ. 16મો અધ્યાય નીતિ વચન અને ત્રીજું વચન આપણે વાંચીએ. ત્રીજું વચન વાંચો. 16:3 વચન પડીએ. તારા કામો યહોવાને સ્વાધીન કર. તારા કામો યહોવાને સ્વાધીન કર. એટલે તારા મનોરથો પૂરા કરવામાં આવશે. તારા મનોરથો શું કરવામાં આવશે? પૂરા કરવામાં આવશે. બધા બોલે શું કરવામાં આવશે? પૂરા કરવામાં. જો તમે તમારા મનોરથો, આઈ ડોન્ટ નો, ઇતના સ્પષ્ટ મુજે ગુજરાતી નહીં આયા, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, બટ આપ સમજ ગયા. ઠીક હે. સો તારા મનોરથો પૂરા કરવામાં આવશે. તો તમે જે કઈ પણ આશા રાખતા હોય આ વર્ષના અંદર, જો તમે સેવામાં આગળ વધવા માંગતા હોય, તો તમને અભિષેક મળવાનો છે. પવિત્ર આત્માના દાનો તમને મળવાના છે. બોલે આમેન. હાલેલુયા. યાર, તમે દર્શન પ્રકાશન જોવા માંગતા હોય, તો તમારી આત્મિક આંખોને દેવ ખોલવા માંગે છે. તારા મનર્થો પૂરા કરવા માટે જઈ રહ્યો છે. ઉસકે સાથ મુજે એક ઓર વચન યાદ આ રહા હૈ, વો પઢીએ. યહાં લિખા હૈ વો 20 અધ્યાય ગીતશાસ્ત્ર એમનું 4 વચન વાંચો. 20:4 ગીતશાસ્ત્ર વાંચો. ગ્લોરી ટુ જીસસ. પડો 20:4. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે, તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો. હા હા હા. અને તારા સગળા ઈરાદા પૂરા કરો. તારા સગળા ઈરાદા.
બધા બોલ્યા આમેન. પછી હવે મને પણ ચિંતા થાય કે એ છોકરો શું કરશે, તો એક્ઝામ આપવા જાય તો શું કરશે. મેં કીધું તમને શું શું આવડે છે, પ્રેયર આવડે છે કે નહીં. તો એ કે હા પ્રેર તો હું કલાકો કલાકો કરી નાખું છું એમ કે. ઠીક છે, તો હવે જોજે તું અને તમને બેસીને ત્યાં બેન્ચ પર એક્ઝામ લખવા માટે જશે તો તમે એક પ્રેયર લખી દેજો, બસ કાફી થઈ જશે. અને એણે બીજું કશું લખ્યું નહીં, પ્રાર્થના લખી દીધી અને પાસ થઈ ગયો. આજે સુરતમાં નોકરી કરે છે, ટીચર છે. હાલેલુયા. ખબર નહીં એણે શું શું પ્રાર્થનામાં લખ્યું પણ તે પાસ થઈ ગયો છે અને આજે સુરતમાં નોકરી કરે છે. હા ભાઈ, એ સચ્ચાઈ છે. બોલીએ સચ્ચાઈ છે. અહીંયા ટીચરો બી છે. હા મને માફ કરજો કે તમે છોકરાઓને એવું નહીં શીખવતા, પણ તમે જો કમજોર હોય પણ તમે દેવ પર આશા રાખી હોય ને તો તમારા બધા ઈરાદા પૂરા થવાના છે. બોલીએ આમેન. હાલેલુયા. એ ચિંતા દેવનું સામર્થ્ય કાર્ય છે. બોલીએ આમેન. જે તમને નથી આવડતું પણ તે તેના આત્મા દ્વારા તમને પ્રેરિત કરશે શું લખવાનું તે બધી જ બાબતો. બોલીએ બધી જ બાબતો. હાલેલુયા. એટલે તમે ભણ્યા નથી તો પણ અમને આવડે છે, દેવનો અનુગ્રહ છે. પ્રેઇઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. પ્રેઇઝ ધ લોર્ડ. તેરે મન કી ઈચ્છા પરમેશ્વર પૂરી કરને જા રહા હૈ. તારા હૃદયની ઈચ્છા, હૃદયની ઈચ્છા હોય, અગર હૃદયની ઈચ્છા પૂરી ના થાય ને તો માણસ એમ કમ જે એમ ક્યા બોલતે હૈ કે વો બહોત અચ્છા ફૂલા હુઆ રહેગા, પર હૃદય કી ઈચ્છા પૂરી ના હોને કી વજહ સે વો મુરઝા જાયેગા. જે તમે ગાડીને જોયું છે ને પંચર થઈ જાય તો ટાયરની હાલત કેવી થઈ છે, હા ચેમટાઈ જાય કે ના. હૃદયની ઈચ્છા અગર આપકી પૂરી નહીં હોગી તો આપી ચેમટાઈ જતે હૈ. ખબર નહીં ચૌધરી માં કહે કહોતે હૈ, કાજા કહોતે હૈ, ચેમટાઈ જાય એટલે ચેમટાઈ જાય. ઓકે, જો ભી હૈ તો વો હોતા હૈ. તો ઇસીલીએ પ્રભુ હમારે દિલ કી ઓર ધ્યાન દેતા હૈ. તારા હૃદય પ્રમાણે તમારી હૃદયની ઈચ્છા પૂરી કરો. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે તને. હા, હૃદયની ઈચ્છા પ્રમાણે. બોલીએ હૃદયની ઈચ્છા પ્રમાણે તને આપો. હાલેલુયા. આપણા હૃદયમાં શું શું ચાલે છે તે દેવ જાણે છે. કેમ કે 33મો અધ્યાય અને 12મો વચન, નહીં 14મા વચનમાં લખ્યું છે. વાંચો ભજન સંહિતા 33:14. તમારા પડોશ ને કહો દેવ તમને નિહાળે છે. નિહાળે છે તો તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે તે આપવા માંગે છે. કેમ કે હૃદયનો ઉત્પન્ન કરનાર, હૃદયને બનાવનાર દેવ છે. બોલીએ આવે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. આપણે કોઈ મોટા માણસ પાસે જઈએ, જો કોઈ ફોર્મ લઈને જઈએ, કોઈ આપણે કામ લઈને જઈએ, ભાઈ મારું આટલું કામ છે કર્યું, પ્લીઝ એક સાઇન મને આપો ને. એમ સાઇન એ કહે છે પછી આપજે. કેટલો ટાઈમ સાહેબ? અર્ધો કલાક પછી. આપણે અર્ધો કલાક કરતા વહેલા જઈને બેસીશું સાહેબ. હમણાં આવે ત્યારે આવે, કલાક પછી આવશે સાહેબ. પ્લીઝ અમારી સહેલી બાકી. સાહેબ શું કામ છે? એમને કંઈ પણ લાગણી રહેશે નહીં. અને આપણું ધીર તો તૂટેલું હોય કે હમણાં સાઇનિંગ થઈ જાય તો મારું કામ થઈ ફાઇનલ થઈ જશે, હે કે નહીં. તો આ જે વસ્તુ જે છે માણસને ખબર નથી પડતી, આપણી દિલની ઈચ્છા શું છે તે દેવ જાણે છે. દેવ જાણે છે ને તે પૂરું કરવા માંગે છે. બોલી આમેન. હાલેલુયા. આપણી ઘર
ઘરની પરિસ્થિતિ પણ દેવ જાણે છે, આપણી હૃદયની પરિસ્થિતિ પણ દેવ જાણે છે. એટલા માટે આપણા કામોને યહોવા પર નાખી દઈએ. હલેલુયા, હલેલુયા, પ્રેઈઝ ધ લોર્ડ. આવતીકાલે છે ને વહેલા દૂધ કાઢી લેજો, મોડા આવતાવી મને જલ્દી ટાઈમ આપજો, ઠીક છે? વાંધો નહી, બોલીએ વાંધો નહી, અમે વહેલા આવી જઈશું, ઠીક છે? પ્રભુ કી સ્તુતિ હો. પરમેશ્વર આપકી હૃદય કી ઈચ્છા કે અનુસાર પઢીએ વહી વચન, ચાર વચન 20 કા ચાર. થેન્ક યુ લોર્ડ. તારા હૃદય ની ઈચ્છા પ્રમાણે તને આપો, તને આપો, અને તારા સગળા ઈરાદા પૂરા કરો, સગળા ઈરાદા પૂરા કરો. ઇસલી જગ મે હમે લિખા હૈ ના, આખિર મે તેરી ઈચ્છા પૂરી હોને વાલી હૈ. બોલીએ આમીન, આમીન. અંત મે બોલીએ, અંત મે મને યહી સાલ હૈ અપને લિયે વો ઈચ્છા પૂરી હોને કા. બોલીએ આમીન. ફિર લેંગે 29 કા 11 વચન યર્મય હા, 29:11 વચન પડે યર્મય. કે છે ઈરાદા હું તમારા વિશે રાખું છું. અમે જો આપડા પણ કેટલા બધા ઈરાદા હોય, બહુ બધા ઈરાદા હે કે નહીં. આપણે બાળકો માટે વિચારું છે, મારો છોકરો મારી છોકરી વ્યવસ્થિત ભણવું જોઈએ, નોકરી કરવું જોઈએ, મારા ખેતરમાં એટલો પાક આવવો જોઈએ, મારો બિઝનેસ વધવો જોઈએ, નોકરીમાં મને પદોન્નતિ મળવી જોઈએ, અને સેવામાં હું વધવું જોઈએ, અને બધી જ કેટલા બધા ઈરાદા આપણા જીવનમાં હોય છે. તેવી જ રીતના દેવ પણ આપણા માટે ઈરાદા રાખે છે. હાલેલુયા. વાંચો, પહેલેથી વાંચો. કેમ કે જે ઈરાદા, જે ઈરાદા હું તમારા વિશે રાખું, હું તમારા વિશે રાખું છું, તેઓને હું જાણું છું. યહોવા કહે છે કે તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. હાલેલુયા. યહોવા જાણે છે અને તે કહે છે કે હું જાણું છું. બોલીએ આમેન. અને વાંચો આગળ. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે, ભવિષ્યમાં તમને શું આપવા માટે, આશા, આશા આપવા માટે.